हेलो फ्रेंड्स, छेला लेक्चर में आपणे संकरण स्टार्ट करी दीधुं हतुं। मिथेन अने एमोनियानुं संकरण मैं तमने करायुं हतुं, पाणीनुं संकरण तमने कीधुं हतुं के SP3 संकरण थाय छे, जाते विचारी जो, बुकमां जोया वगर। खैर, घणाए ट्राय करी, समाचार मळ्या, सारी बात छे, पण बधा माटे पाणीनुं संकरण जोईशुं। पाणी આમાં કેન્દ્રસ્થ પરમાણુ કયું કહેવાય? ઓક્સિજન, વધુ વિદ્યુત ઋણ હોય એ સંકરણ એનું જોવાનું હોય। ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના 1s2, 2s2 અને 2p4। રેડી? જો એક્સાઇટ થવું અનિવાર્ય શરત નથી, મેં લાસ્ટ ટાઈમ પણ તમને માર્ક કરાવેલું કે આ ઇલેક્ટ્રોન આમ જ જાય, કંઈ અનિવાર્ય શરત નથી, કારણ કે ઇલેક્ટ્રોન ઉત્તેજિત કરવા માટે ઊર્જાની જરૂર પડે, અને આ જ્યારે HIRE જોડાય, બંધ બનાવે, ત્યારે ઊર્જા છૂટી પડે, તો એકમાંથી છૂટી પડેલી ઊર્જા બીજામાં વપરાઈ જાય। SP3 સંકરણ, રેડી? તો ચાર સંકર કક્ષકો બનશે, અને આપણે શું નામ આપી છે? સંકર કક્ષકો। જો બુકની લાઇન બાય લાઇન પાકું કરવા નહીં જતા, વધુ પડતા અઘરું લાગશે, થાકી જશો, લાંબુ પડશે, એના કરતાં આપણી એક પેટર્ન ફિક્સ કરી લો। દરેકમાં આ જ રીતે તમારે ઇલેક્ટ્રોન હવે આ 2, 4, 6 ગોઠવવાના, 1, 2, 3, 4, 5 અને 6 આવબાઉ પાવલીને હુંડ એના નિયમ મુજબ ગોઠવી દેવાના। પૂરી ભરાયેલી કક્ષકોના બંધ નહીં બતાવવાના, અહીંથી HRE જોડાય, આ બે અબંધકારક કક્ષકો રહી જાય, બરાબર? હવે ચાર હોય તો એકબીજાને સમચતુષ્ફલક રીતે ગોઠવાય, પણ લોન પેર વધારે જગ્યા રોકી, આ લોન પેર, બરાબર, અને આ બંધકારક કક્ષકો છે, કોની હારે બંધ બનાવે છે? હાઇડ્રોજનની 1s સાથે। આ સિગ્મા બંધ હોય, સિગ્મા બંધ હોય, આ બંધ ખૂણો હોવો તો જોઈએ 109° અને 28 મિનિટનો। હોવો કેટલો જોઈતો હતો? 109°, 28, બધા એટલા થાય, પણ આનું અપાકર્ષણ લાગશે આ બેયનું, કારણ કે લોન અહીંયા મેક્સિમમ અપાકર્ષણ થાય, લોન પેર વચ્ચે, અહીંયા લોન પેર ને બોન્ડિંગ પેર વચ્ચે અપાકર્ષણ થાય, અને આ અપાકર્ષણની અસર શું આવવાની છે અહીંયા આના ઉપર? કે આ બંધ ખૂણો ઘટીને 104.5 ડિગ્રી। પાણીની અંદર આ બંધ ખૂણો કેટલો થઈ જાય છે? 104.5। આટલું પહેલાં દોરી લેવાનું છે, પછી બીજી વાત, બરાબર? આટલું પહેલાં દોરી લેવાનું છે, હવે તમે બીજી વાત કરી શકો, આટલું રેડી થયા પછી બીજી વાત કઈ કરવાની? આનો અણુ આકાર, કોણીય અથવા વળેલો, બરાબર છે? OH બંધની લંબાઈ આપવાની કંઈ જરૂર નથી, હવે આની ચર્ચા કરવી પડશે, બરાબર? ઊંધો વી આકાર થયો ને, તો ઉપર લખ્યો તો સવડો વી દેખાત, ટૂંકમાં વી આકાર। જ્યારે આકારની વાત અણુની આવે તો લોન પેરને ધ્યાનમાં લેવાની નહીં। હવે આટલું દોર્યા પછી આનું લખાણની ચર્ચા કરવાની છે। H2Oમાં કેન્દ્રસ્થ પરમાણુ ઓની ઇલેક્ટ્રોન રચના 1s2, 2s2, 2p4 થશે। અહીંયા 1s અને 3p એમ કુલ 4 કક્ષકો SP3 સંકરણ અનુભવે છે, અને 4 નવી સમાન શક્તિ અને આકારવાળી સંકર કક્ષકો નિપજાવે છે, જેમાં ઇલેક્ટ્રોન ભરાતા 2 કક્ષકો સંપૂર્ણ ભરાઈ જાય છે, 2 અર્ધપૂર્ણ રહે છે, જે હાઇડ્રોજનના વિરુદ્ધ ભ્રમણ ધરાવતા અર્ધપૂર્ણ S કક્ષકો સાથે જોડાય અને OH સિગ્મા બંધની રચના કરે છે। અહીંયા નિપજતી ચારેય સંકર કક્ષકો એકબીજાને સમચતુષ્ફલકીય રીતે ગોઠવાય છે, જેમાં 2 અબંધકારક કક્ષકો લોન પેર હોય છે, જેની વચ્ચે અપાકર્ષણ વધુ હોવાથી એના અપાકર્ષણની અસર થઈ ખૂણો HOH 109°28માંથી ઘટીને 104.5° જોવા મળે છે, અને H2Oનો અણુ આકાર વળેલો V શેપ અથવા કોણીય જોવા મળે છે। બસ પૂરું,
बिनजरूरी एक पण लीटी नथी लखी, अहींथी चालू कर्युं ने अहींथी निकळी गया वात पूरी। संकरण बे मार्कमां पूछाशे ने आ रीते आटलू करवुं जोईए। त्यारे विडियो तो काम लागवानो छे, हवे तमने रिट्राय माटे अथवा फरीथी ताजू करवा माटे। तो त्रण में SP3 संकरण भेणा कया कया? त्रण, पाणी, एमोनिया ने मिथेन, बराबर छे। हवे इथेन, इथिन अने इथाइनमय संकरण भणवानुं ज छे। ई त्रणेयनुं साथे राखीए अने एने पछी राखी दे। हुं अत्यारे SP2 संकरण लई लो। पहेला क्यूँ संकरण लेवा जई रह्या छीए? मिथेन, एमोनिया ने पाणी थई गयुं SP3। हवे SP2 लई लो, BF3 अथवा BCL3 એની વાત કરી દઈ। BF3 અથવા BCL3 ઈ બેમાં સરખું જ કહેવાય। BX3 લો ને, કોઈ પણ હેલોજન પૂછે। તમને પૂછે કે SP2 સંકરણની ચર્ચા કરો અથવા BCL3માં સંકરણ સમજાવો। જો આવું પૂછ્યું હોય તો આપણી ચર્ચા આ બધી લાગુ પડશે। કોઈ પણ સંકરણ પૂછે, તમારી પહેલી પ્રાઇમ જરૂરિયાત કઈ રહેશે? ઇલેક્ટ્રોન રચનાથી સ્ટાર્ટ કરો। કેન્દ્રસ્થ પરમાણુ 1s2, 2s2 ને 2p1, રેડી? એક ઇલેક્ટ્રોન આમ ન કરાય, આમાં પ્રમોશન કરાય, કારણ કે તમારે 3 Cl જોડવા છે। આ ભેગા ને ભેગા રહેશે તો 3 નહીં જોઈન્ટ થાય, એટલે તમે શું કરો, B* ઉત્તેજિત લખી દો। 1s2, 2s1 અને 2p2 જ્યારે જોડવાની સંખ્યા હોય ને એના મુજબ અહીંયા પ્રમોટ કરવાનું ઇલેક્ટ્રોન। હવે થઈ ગયો, જો 3 થઈ શકશે। હવે આ તો ખાલી જ છે, એ તો સંકરણમાં કે સેમય ભાગ નથી લેતી। SP2 સંકરણ તો નવી કેટલી સંકર કક્ષકો બનશે? તો કે એમાં જોડાણીથી કેટલી? 3 ને, તો નવી 3 જ બને ને, તો આને કહીશું સંકર કક્ષકો। 1, 2 ને 3 ઇલેક્ટ્રોન, એ ત્રણેય કોની સાથે જોડાય છે? Cl સાથે જોડાય છે। અહીં જે અણુ આપ્યો હોય ને એ લખાય, F લખ્યો હોય તો F, મેં Cl લખ્યો છે એટલે Cl, એના વિરુદ્ધ ભ્રમણ ધરાવતા ઇલેક્ટ્રોન અહીં દોર દો, રિવર્સ સ્પિન કરીને હો, એના ઇલેક્ટ્રોન રિવર્સ સ્પિનમાં જ દોરવાના। ત્યાર પછી આ 3 સંકર કક્ષકો બીને સમતલ્ય રીતે ગોઠવાય। આપણે જો આવા લોભ કેટલા હોય ખરેખર, કક્ષકોમાં 3 લોભ હોય તો આપણે કેમ એક જ એટલે 2 લોભ હોય, અહીંની સામેનો લોભ હોય ને, પણ અહીંયા ઇલેક્ટ્રોનની સંભાવના શૂન્યની નજીક છે એટલે સામેનું લોભ દોરવાની જરૂર નથી। એવું મેં ગઈ વખતે કીધું હતું, બુકમાં સામે નાના નાના લોભ દોર્યા હોય આપણે નહીં દોરીએ તો ચાલશે, બરાબર છે। હવે એ Cl સાથે જોડાશે ને કે નહીં? Clની કઈ કક્ષક સાથે? એ હાઇડ્રોજન હતો તો S કક્ષક ગોળાકાર હતી। ક્લોરિનની ઇલેક્ટ્રોન રચના શું છે? ન ખબર હોય તો અહીં લખી શકાય, 1s2, 2s2, 2p6, 3s2 ને 3p5। તો અહીંથી જોડાશે ને આ કક્ષક, તો એ તો કેવા પ્રકારની છે? P, એટલે જે પણ ક્લોરિન લખશું એ ક્લોરિન અહીંયા લખીશું Cl, પણ એની એક P ડબલ ડમ્બેલ્સ હોય ને આ રીતે, બરાબર, ડબલ જ દોરી નાખો, એને કંઈ સંકરણ અનુભવ્યું નથી। અહીંયા જો ઇલેક્ટ્રોન મળવાની સંભાવના એ વધે, આ સાઈડે ઓટોમેટિક ઘટી જ જાય, પણ દર્શાવવા ખાતરે અત્યારે એની દોરવાની ખરી, હંમેશા એવી સિસ્ટમ ચાલી આવે છે, એટલે ખબર પડે કે આ સંકર કક્ષકો છે ને ઓલી છે, અલગ પડે। આઈ સિગ્મા બંધ, સિગ્મા અને સિગ્મા, જો બી સાથે 3 Cl જોડાણા કે નહીં? આનો આકાર તમને એમનેમ સુસ્પષ્ટ બની જવો જોઈએ। હાલો, ત્રિકોણ, સમતલ્ય ત્રિકોણ આકાર કેવો હશે? સમતલ્ય ત્રિકોણ। બીજું, આ દરેક બંધ ખૂણા 120 અંશના થાય,
દરેકે દરેક બંધ ખૂણા કેટલા થઈ ગયા? 120 અંશના. ત્રણે ત્રણ હો, પછી અહીં ન કર્યું હોય તોય ત્રણેય બંધ ખૂણા 120ના થઈ ગયા. બસ હવે આના વિશે લખાણ લખવાનું છે. આટલું દોરી દીધા પછી આકૃતિ એ ત્રિકોણાકાર બધું દોરી દીધું. હવે લખાણ લખી. BCl3માં કેન્દ્રસ્થ પરમાણુ બોરોનની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 ને 2p1 થાય છે. અહીંયા ઉત્તેજિત બોરોનમાં એસનો એક ઇલેક્ટ્રોન પી ટૂપી કક્ષકમાં પ્રમોટ થાય છે અથવા પ્રમોશન મેળવે છે. તેથી એક 2s અને બે 2p કક્ષકો સમિશ્રિત થઈ સમાન શક્તિ અને આકારવાળી ત્રણ સંકર કક્ષકો નિપજાવે છે, જેને sp2 સંકરણ કહે છે. ત્રણેય સંકર કક્ષકોની અર્ધ ભરાયેલી કક્ષકો ક્લોરિનની વિરુદ્ધ ભ્રમણ ધરાવતા અર્ધ ભરાયેલી પી કક્ષકો સાથે BCl સિગ્મા બંધની રચના કરે છે. ત્રણ BCl સિગ્મા બંધની રચના કરે છે. અહીંયા નિપજતી ત્રણેય સંકર કક્ષકો જેનો આકાર અને ઊર્જા સમાન છે એકબીજાને ત્રિકોણીય રીતે ગોઠવાશે. તેથી કોઈપણ બે પાસપાસેની કક્ષકો વચ્ચેનો ખૂણો 120 અંશ જોવા મળશે. બરાબર, પાસપાસ વચ્ચેનો ખૂણો આટલો કહી દીધો, 120 અંશ જોવા મળશે. અને અણુ આકાર સમતલીય ત્રિકોણ રચાશે. સમતલીય ત્રિકોણ રચાશે, બરાબર છે. બસ આપણે આટલું કહેવું છે. આમાં કોઈ મુશ્કેલી થાય એવું લાગે છે કે એકદમ સરળ રીતે જઈ રહ્યું છે? એ ખાસ જોઈએ કે આ એટલું જેટલું સરળ રીતે અહીં ચાલે છે ને એટલું સરળ રીતે તમારે રજૂઆત પરીક્ષા વગેરેમાં કરવાની છે. આજે હું બધા સંકરણ લઈશ. હાલો, sp2નું ઉદાહરણ લીધું, પછી બીજું ઇથિનમાં sp2 હોય એની વાત પછી કરીએ. એક બીજું sp નું ઉદાહરણ લઉં, sp BeCl2. હવે કોનું ઉદાહરણ લઈશું? sp. BeCl2માં સંકરણ સમજાવો. તો કેન્દ્રસ્થ પરમાણુ કયો થયો? બેરિલિયમ. શું કામ? એની સાથે BeCl જોડાય છે, માટે 1s2 ને 2s2 2p0 થયો. તો જો પ્રમોટ કરવો અનિવાર્ય છે ઇલેક્ટ્રોન. શું કામ પ્રમોટ કરવો પડશે? અહીંયા નકર તો પી સાવ ખાલી રહેશે. એટલે BeStar, જ્યાં એવું થાય ને બે બંધ બનાવવામાં ઘટતા હોય એટલે પ્રમોટ કરી દેવાનું, 2s1 2p1. ચલો રેડી, આટલું આવડશે, ખબર પડી જાય. આ બે ભાગ લીધો, sp સંકરણ. જો અત્યારે હું દોરું છું તમને બધું રિપીટેટિવ જેવું જ લાગશે. પરીક્ષામાં કાંઈ બધાય નથી પૂછાવવાના ને કે હાલો આ પાંચેયના સંકરણ લખી દો પેપર પૂરું. એકાદું પૂછાશે ને, એટલે ત્યારે તમારા માટે તો આ યુનિક વસ્તુ હશે. અહીંયા લખી દેવાનું એરો કરીને શંકર કક્ષકો. જો CLનું લખેલું છે જ, આપણે અહીં CL જ જોડવું હતું એટલે મેં રહેવા દીધું કે એની પી જોડાય છે, ખ્યાલ આવે. લખો તો સારી વાત છે, એ ન લખો તો ચાલી જાય એકવાર. આટલું લખ્યું તો હવે આની સાથે CL જોડાશે ને, આની સાથે CL જોડાશે સિગ્મા બંધથી. સિગ્મા બંધ ઇલેક્ટ્રોનની સ્પિન વિરુદ્ધ, બરાબર ને, વિરુદ્ધ ભ્રમણવાળા ઇલેક્ટ્રોન. જ્યારે બે જ કક્ષકો હોય તો એકબીજાથી બને એટલી દૂર ગોઠવવી હોય તો એક જ રસ્તો છે, આ એક અને આ બીજી. તો બે વચ્ચેનો કેટલો ખૂણો યોગ્ય રસ્તો થશે?
180 એટલે બંધ ખૂણો આમાં ફિક્સ થઈ ગયો 180. અહીંયા સીએલ જોડાશે, બરાબર. આ સીએલ ને શીયર અણુ આકાર કેવો કહેવાય? રેખીય. અણુ આકાર રેખીય થઈ ગયો. બી સી એલ ટુ અહીં રેખીય લખી દેવાનું, ખૂણો તો લખી જ દીધો છે. લો હવે લખાણ. આઈ ડોન્ટ થિંક કે કોઈને પણ મુશ્કેલી પડશે, શું લાગે છે? હું છતાંય દરેકમાં એકવાર લખાણ બોલી જઈશ, એટલે એ વિડીયો તમારે તો દર વખતે કામ આવી જાય ને, ગમે એટલી વાર રિવાઇઝ કરીને. બી સી એલ ટુમાં બેરિલિયમની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p0 થાય છે. અહીં બેરિલિયમનો પરમાણુ ઉત્તેજિત થઈ ત્યારે 1s2 2s1 2p1 થાય છે અને 1s નો ઇલેક્ટ્રોન પીમાં પ્રમોટ થાય છે. અહીંયા 1 2s અને 1 2p એમ બે કક્ષકો એકબીજામાં સમિશ્રિત થઈ સમાન આકાર અને ઉર્જાવાળી બે સંકર કક્ષકો બનાવે છે, તેથી તેને એસપી સંકરણ કહે છે. અહીં બંને સંકર કક્ષકોમાં એક એક ઇલેક્ટ્રોન રહે છે, મતલબ અર્ધ ભરાયેલી રહે છે, જે ક્લોરિનની વિરુદ્ધ ભ્રમણ ધરાવતી અર્ધ ભરાયેલા પી કક્ષક સાથે બીઈસીએલ સિગ્મા બંધ રચે છે. અહીંયા નિપજતી બંને સંકર કક્ષકો એકબીજાથી શક્ય એટલી દૂર, એટલે 180 અંશના ખૂણે ગોઠવાય છે અને તેથી અણુ આકાર રેખીય બને છે. પૂરો? જે કાંઈ અહીંયા ડાયાગ્રામમાં દોરી છે એને જ શબ્દોમાં વર્ણન કરી છે. ચોપડીમાં એ તમને દર્શાવવા માટે અને કહેવા માટે અને સાઈડમાં બીજી નાની નાની ફિગર્સ દોરી હોય તો આપણે એને કાંઈ ધ્યાનમાં લેવાની જરૂર નથી, બરાબર. આપણે જેટલું અહીંયા બોર્ડ ઉપર એક એકનું વર્ક થાય છે સંકરણનું, એટલું કામ કરી દો એટલે તમારું ગુડ ઇનફ ગણાશે. બિનજરૂરી વધારાનું લખવાથી કે માહિતી આપવાથી વધુ માર્ક કવર નહીં થાય. તમામ માહિતી સચોટ હોવાથી માર્ક કવર થશે. માહિતી જે કાંઈ હોય એ સચોટ હોવી જોઈએ. મિસ્ટેક્સ માર્ક કટ કરાવશે. ઓકે, હવે આપણે 3માં સંકરણ લઈ, ઇથેન, ઇથિન અને ઇથાઇન, બરાબર. હવે આ બધા છૂટક છૂટક એસપી એસપી ટુ ને એસપી થ્રીના ઉદાહરણો જોઈ લીધા. હવે આ ત્રણેયને ક્રમબદ્ધ રીતે જોઈએ. આગળનું ચેપ્ટર આવડે કે ન આવડે, સંકરણ 100% આવડી જશે. આ ચેપ્ટર છે ને પરીક્ષામાં પાછું આવડી જતું હોય છે. એનું કારણ શું છે કે જે વસ્તુઓ પૂછાય છે ને એ બધી આવી રીતની પૂછાય, એટલે એ આવડી જાય પાછી. એમ પાછું એટલું બધું હાર્ડ નથી પડતું. છતાંય જો કે આના પછી સહેલા ચેપ્ટરો આવવાના છે, એટલે ડોન્ટ વરી. હવે વાત કરીશું ઇથેન. ઇથેનમાં સંકરણ સમજાવું. ચલો હાલો ઇથેનમાં સમજાવું છે તો ઇથેનની રચના પહેલાં દોરી લે, રેખાંકૃતિ દોરી લે. રેડી? આમાં દરેક કાર્બન કેટલા બંધ બનાવે છે જોવો જોઈએ. 4. 1, 2, 3 અને 1 આ બાજુ વચ્ચે 4 બંધ બનાવે છે. 4 બંધ ક્યાં સંકરણમાં શક્ય છે? sp3. તો દરેક કાર્બનનું સંકરણ કેવું હોય? sp3. હાલો કાર્બનની ઇલેક્ટ્રોન રચના આપણી સિસ્ટમ મુજબ જ જો આમ ગોઠવશું તો સામાન્ય રીતે 4 બંધનો આઈડિયા બહુ આવતો નથી, 2 જ બંધ દેખાય છે ને. તો આને પ્રમોટ કરી દઈશું. હવે 4 બંધનો આઈડિયા આવી જાય છે. હવે સંકરણ માટે કક્ષકો ભેગી કરીશું. sp3 સંકરણ.
કોઈ પૂછે કે એસપી સંકરણ થાય, એસપી એમાં એસનું લક્ષણ કેટલા ટકા? 50%, પીનું 50%, એસપી 2 હોય તો એસ 33% અને પી 66%, 33.33 લઈ લો ને 66.66 થઈ જાય, અને એસપી 3માં એસ 25% અને પી 75%, 1, 2, 3, 4 આને કહીશું શંકર કક્ષકો. રેડી, શંકર કક્ષકો દર્શાવી દીધી. હવે બંધ જોવાય, અહીં જોવો જોઈએ શું દેખાય છે. ત્રણ બંધ હાઇડ્રોજન સાથે, એટલે જ્યારે બંધ દર્શાવો છો ને ત્યારે બી કેરફુલ, ત્રણ બંધ હાઇડ્રોજન સાથે. બે કાર્બનમાં આવું જ હોય પછી બેયનું લખવાની જરૂર નથી. અને ચોથો બંધ કોની હારે છે? અન્ય કાર્બન સાથે, એટલે અહીંયા કાર્બન લખાય, બધા સિગ્મા બંધ. રેડી, બંધના પ્રકાર અહીંયા જ ખબર પડી જાય. તો એક કાર્બનની ચારેય શંકર કક્ષકો કઈ રીતે ગોઠવાશે? હવે એનો ડાયાગ્રામ દોરશું ને. અહીંયા એક કાર્બનની ચાર શંકર કક્ષકો, 1, 2, 3 અને 4, ચલો આવડી જશે. બીજા કાર્બન માટે દોરીશું, આ કાર્બનની 1, 2, 3 અને 4. અહીંયા છે ને હાઇડ્રોજનની એસ કક્ષક આવશે, જે ગોળાકાર છે, બરાબર. હાઇડ્રોજનની સાઈઝ એ નાની હોય ને. ઓકે, હવે આ જોઈને તમને શું લાગે છે? બધા બંધ ખૂણા કેટલાના હોવા જોઈએ? એસપી થ્રી સંકરણ હોય ત્યારે આ બધા ખૂણા, કોઈ પણ ખૂણો લઈ લો તો કેટલો થવો જોઈએ? 109 અંશ, 109.5 અંશ. ચાલો, નહીંતર 109 અંશ ને 28 મિનિટ કયો તોય ચાલે, બધા ખૂણા એટલા જ છે, બરાબર. એટલે અહીંયા વિગત લખશું. કેવી વિગત લખશું? જો આ એક કાર્બનની ગોઠવણી કેવી હોય? સમચતુષ્ફલકીય, સમચતુષ્ફલકીય. આપણે એવો આકાર દઈ દેવાનો, એસપી થ્રી સંકરણ કીધું છે ને એટલે, પણ એવા બે જોડાય ત્યારે આખો તો ત્રિપરિમાણીય આકાર કહેવાય. હવે અહીંયા થોડી વિગત લખશું. 6CH સિગ્મા બંધ, 3 અહીંયા અને 3 આ બાજુ, જેની લંબાઈ કેટલી હશે? 109 પાઇકોમીટર. 1CC સિગ્મા બંધ, આની લંબાઈ કેટલી છે? C2C ની 154 પાઇકોમીટર. આવી હતી ને એકવાર કાર્બનની સહસંયોજક ત્રિજ્યા 77 હતી, 77 વત્તા 77 કરીને 154 કર્યા, બરાબર. અને ઓલે 109 પાઇકોમીટર, આટલી વિગત વધારાની આપી. રેડી, આ બધાય બંધ કેવા છે? સિગ્મા. બધી જગ્યાએ ન દર્શાવો ચાલે એવું નહીં, અહીંયા આપણે દર્શાવ્યા હતા, અહીંયા લખી દીધું, બહુ થઈ ગયું. આઇથેન માટેનું ડાયાગ્રામનું કામ પૂરું. કેટલા ડાયાગ્રામ દોર્યા જોઈ લેજો. એક આ રેખાંકૃતિ દોરી, એક શંકરિતાકૃતિ દોરી, અને આ ઇલેક્ટ્રોન રચના આપી, અને આ બંધના પ્રકારો અને વિવરણ આટલું સુસ્પષ્ટ જોઈએ આ બાબતમાં. પછી લખાણ વાંધો નથી, મેં તમને કીધું હતું કે લખાણ તો અમારે નજર ફેરવવાની હોય, વાંચવાનું ના હોય. હવે એક વિદ્યાર્થી પરીક્ષામાં કેટલા પેજ લખે તમને શું લાગે? 3 કલાકમાં 11માં 12માં 30, 35, 36 પાના ભરે, 40 ભરે. હવે એક ટીચર 40 પાના રોજના, તમે રોજ ઘરે તાર કેટલા પેજ વાંચો છો? વાંચવાનું કે તો તમે કેટલા વાંચો? 100, 200, 500, 5000 કેટલા વાંચી શકાય? 25, 50, 40 પેજ તો વાંચી માંડ શકાય. તો અમારે રોજ એક જ પેપર જોવાનું, તો રિઝલ્ટ તમારું ક્યારે આવે? એટલે અહીંયા તો ખાલી નજર ફેરવવાની હોય ભાઈ. એ બધું તમે એમ માનતા હોય કે આ બધું સાહેબોને લીટી લીટી વાંચવાનું હોય, ને આમાં મારામાં તો વાંચ્યું જ નહીં, એમના માર્ક આપ્યા. તમારે જેટલી વાર લખતા થાય એટલી જો અમને વાંચતા થાય, કેદી મેળાવે રિઝલ્ટનો? બોર્ડમાં હોય કે 12માનું રિઝલ્ટ હોય કે કોલેજનું હોય કે કોઈ પણ હોય,
तमारी जे लखाणनी इम्प्रेशन छे ने एना मार्क होय, बराबर छे। घणाईनी अपेक्षाओ एवी होय छे કે સાહેબ અમારા પેપરમાં બરાબર જોયું નથી લાગતું, નકર હાવ આટલા માર્ક ના હોય, બરાબર। સાવ બધાનું જોવા બેસી એટલો કોઈ પાસે અહીંયા સમય નથી થતો, કેવી રીતે બધું રિફર કરવું। એટલે અમે તમને જે સ્કીમ આપી છે ને એ તમે વિચારો, એટલે કારણ કે જોનારની આંખથી તમને આપી રહ્યા છીએ કે જોનાર આ દ્રષ્ટિથી જોવાના છે। આટલું બાબત લખી હોય પહેલા પેજમાં, હવે નીચે લખાણ શું વાંચવાની ઈચ્છા જ ના થાય। આ ડેટા ખોટો હોય ને પછી લખાણમાં નજર જાય, નકર તો જોવાની જ ન લખું, યસ ઓકે ઓકે છે, ઓકે ઓકે ઓકે, કદાચ માઇનોર મિસ્ટેક હોય નજરમાં ના આવી જતી રહે, પૂરા માર્ક મળે। અને તમે આવું કંઈ ન હોય ને સીધું લખાણ જ આવે, પેરેગ્રાફના પેરેગ્રાફ પેરેગ્રાફના પેરેગ્રાફ, શું કરીએ? આવા પ્રશ્નમાં જો તમે બધું નકરું લખાણ જ લખો, આવું કાંઈ ડાયાગ્રામ આપો જ નહીં, બે માર્ક હોય કે ચાર માર્કમાં પૂછો, હાલો તો હું ચારમાંથી કેટલા આપું? મેક્સિમમ ડોટ, બે પૂરા નહીં, ગમે એવું હોનાનું તમે લખ્યું હોય ને તો પણ। એટલે તમારી તૈયારી એ રીતે કરજો। હવે આનું લખાણ લખશું ને, ઇથેનમાં રહેલા બંને કાર્બન sp3 સંકરણ અનુભવે છે, એ કાર્બનની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p2 થાય છે। અહીંયા ઉત્તેજિત કાર્બનની ઇલેક્ટ્રોન રચના 1s2 2s1 2p3 થશે। એક એસનો ઇલેક્ટ્રોન પીમાં પ્રમોટ થાય છે, એક એસ અને ત્રણ પી કક્ષકો સમિશ્રિત થઈ સમાન આકાર અને ઉર્જાવાળી ચાર સંકર કક્ષકો બનાવે છે, જેને sp3 સંકરણ કહે છે। અહીંયા નિપજતી ચાર સંકર કક્ષકો પૈકી ત્રણ વિરુદ્ધ ભ્રમણ ધરાવતા અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતા હાઇડ્રોજન સાથે 3 CH σ બંધ રચે છે, જ્યારે ચોથી કક્ષક અન્ય કાર્બનની વિરુદ્ધ ભ્રમણ ધરાવતી સંકર કક્ષક સાથે cc σ બંધ બનાવે છે, જો ત્રણનું લખ્યું ના ચોથાનું બનાવે છે। અહીંયા ખૂણો hcc અને hch કેટલો થાય છે? 109.5 ડિગ્રી થાય છે। અહીં ખૂણો hcc આમ અને hch કોઈ પણ ખૂણા બધા કેટલા થાય? 109.5 થાય છે। દરેક કાર્બન એની કક્ષકો સમચતુષ્ફલકીય રીતે ગોઠવે છે, અણુ આકાર સમચતુષ્ફલકીય કઈ છે, બરાબર? એટલે એવું લખી દે, અણુ આકાર સમચતુષ્ફલક તોય વાંધો નહીં, અણુ આકાર સમચતુષ્ફલકીય છે। અહીંયા કુલ ઇથેનની અંદર 6 CH σ બંધ જોવા મળે છે, જેની બંધ લંબાઈ 109 πm છે, અને 1 cc σ બંધ જોવા મળે છે, જેની બંધ લંબાઈ 154 πm છે। બસ પૂરું વિવરણમાં ક્યાં નવું કાંઈ લખ્યું? કાગડો દોરી નીચે લખવાનું છે, ઉપર કાગડો છે, વાત પૂરી, બરાબર છે? રંગે કાળો છે, ડાળી ઉપર બેઠેલો છે, મોઢામાં પૂરી છે, એવું નીચે લખી દીધું જે દેખાણું, બરાબર? લખાણ ખોટું બિનજરૂરી ખેંચવાનું નહીં, મોઢામાં પૂરી લઈને ઉપર કોઈ બેઠેલું જણાય છે, એ પૂરી અડધી તૂટેલી જણાય છે, ડાળી એના વજનથી નમેલી જણાય છે, તો એ કોણ હશે? ફરી નીચે આમ સસ્પેન્સ ક્રિએટ કરીને તો એ કાગડો હોઈ શકે છે? ના, એનો રંગ પણ કાળો છે, તેથી ચોક્કસપણે કાગડો છે, આવું બિનજરૂરી જતા નહીં, પહેલેથી ચાલુ કરું છું આમ ગોટાળે ગોટાળે વારીને નહીં। ઓકે, તો આ ઇથેનમાં સંકરણ થયું, હવે આવી જ બાબત કોના માટે રજૂ કરીશું? ઇથિન માટે, આ જ બધું એ બધું ઇથિન માટે જોઈ લઈ,